તો વાત કરીએ હવે ભરૂચની. ભરૂચના પાનુલીમાં ચીમની માર્ગ સમારકામ સમયે સ્ટ્રક્ચર નીચે પડ્યું હતું, જેમાં જે કેમિકલ નજીક નવનિર્મિત કંપનીમાં સમગ્ર ઘટના બની છે. સ્ટ્રક્ચર નીચે પડતા કેટલાક કામદાર ફસાયાની ઘટના સામે આવી. 30 મીટરની ઊંચાઈએ ફસાયેલા કામદારને બચાવવાની કામગીરી ચાલી રહી છે. પાનુલી ફાયર વિભાગની ટીમે ક્રેનની મદદથી કામગીરી છે તે શરૂ કરી છે. હાલ તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે ને ફાયર જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ચીમનીની બાંધકામ સમયે આ સ્ટ્રક્ચર પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં અનેક જે કામદારો છે તે પણ ફસાયા છે. કેટલાક કામદાર ફસાતા તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે ને ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે. ભરૂચની આ સમગ્ર ઘટના છે. ભરૂચના પાનુલીમાં ચીમનીના બાંધકામ સમયે સ્ટ્રક્ચર નીચે પડ્યું હતું. ગુજરાત કેમિકલ નજીક નવનિર્મિત કંપનીમાં આ સમગ્ર ઘટના બની છે. સ્ટ્રક્ચર નીચે પડતા કેટલાક કામદાર ફસાયા. 30 મીટરની ઊંચાઈએ ફસાયેલા કામદારને બચાવવાની કામગીરી ચાલી રહી છે. સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાયા છે. યોગેશ, ભરૂચના પાનુલીમાં ચીમનીનું જે બાંધકામ ચાલી રહ્યું હતું, સ્ટ્રક્ચર નીચે પડતા હવે અનેક કામદારો ફસાયા છે, હાલ શું સ્થિતિ? જી ચોક્કસ, જે પ્રમાણે અંકલેશ્વરની પાનુલી જીઆઈડીસી છે તેની અંદર એક સ્ટીમ હાઉસ નામની કંપનીમાં ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું છે. તે સમય દરમિયાન જે પાલક જે આવે છે કામદારોને ઉપર ચડવા માટે મદદરૂપ થતી હોય તે પાલક અચાનક નીચે તૂટી પડતા 4 જેટલા કામદારો ઉપર ફસાયા હતા. જોકે સદનસીબે કામદારોએ સેફ્ટી બેલ્ટ પહેર્યો હોવાથી તેઓનો આબાદ બચાવ થયો હતો, લટકી પડ્યા હતા અને અત્યારે હાલ તેઓને ક્રેનની મદદથી નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જી બિલકુલ યોગેશ, જાણકારી બદલ આપનો આભાર.